આજના સમયમાં યલો પેજીસ સેવા જે કહીએ એ શું છે એની તો કોઈને ઓળખાણ આપવાની જરૂર નથી, એવા તો હું ચોક્કસપણે માનું છું. એની ઉપયોગિતા શું છે, એની એ કોણ વાપરે, શું કામ વાપરે, કેવી રીતે વાપરે, આ બધી વસ્તુઓ આપ સૌથી કોઈથી અજાણ હોય એવી કોઈ શક્યતા છે નહીં. હવે વાત મુદ્દાની જો આપણે જોવા જઈએ તો જે આટલા વર્ષોથી ચાલતી આવતી, જેમ કે આપણા ભારત દેશની જ આપણે વાત કરીએ તો મને યાદ આવે ત્યાં સુધી ઓછામાં ઓછા 20-22 વર્ષથી જુદી જુદી બ્રાન્ડ્સના યલો પેજીસની ડિરેક્ટરીઝ દેશના જુદા જુદા શહેરોમાં પબ્લિશ થતી આવેલી છે. હવે આ જે પ્રિન્ટેડ યલો પેજીસ આપણે કહીએ એની ઉપયોગિતા તો એકદમ સ્પષ્ટ છે, ઇટ ઇઝ ઓબ્વિયસ, પણ એના અમુક ઇનહેરન્ટ ગેરફાયદાઓ છે. ગેરફાયદા કરતા પણ એની ખામીઓ કહી શકીએ આપણે, કે એ જે માધ્યમ છે એ માધ્યમની અમુક ખામીઓ છે યલો પેજીસની સેવા પૂરી પાડવા માટે. હવે એ કેવી હોય ખામીઓની રીતે જોઈએ તો, કે યલો પેજીસની બુક છે હવે મારી પાસે છે અહીંયા અવેલેબલ તો હું એનો યુઝ કરી શકું, મારે ઘરે પડી છે હું ઓફિસમાં બેઠો છું તો હું એનો યુઝ કરી ન શકું, એક. બીજું કે એમાંથી મારે કોઈ સર્ચ કરવું હોય તો બહુ સરળતાથી કોઈ એવી ફેસિલિટી ઉપલબ્ધ ન હોય, આપણે પાના ફેરવતા જવા પડે, ગોતાગોત કરતું જવું પડે, અને ત્યારબાદ આપણે જ્યાં જવું હોય એ માહિતી સુધી આપણે પહોંચી શકીએ. એટલે વપરાશની અગવડતા બે રીતે, એક તો ઉપલબ્ધિની દ્રષ્ટિએ કે જે આપણી પાસે અવેલેબલ હોય તો જ કરી શકીએ હાથમાં ફિઝિકલ પ્રિન્ટેડ બુક, અને બીજું કે એ અવેલેબલ હોવા પછી પણ જ્યારે એમાં ઘણા બધા પેજીસ હોય તો એમાંથી આપણી રિક્વાયર્ડ માહિતી ગોતવા માટે ભલે એમાં ઇન્ડેક્સ ને બધું આપવામાં આવ્યું હોય છતાંય બહુ સરળતાથી ન થઈ શકે એ વાત એકદમ સ્વાભાવિક છે. એના સિવાય જોઈએ તો આ જે મુદ્રિત યલો પેજીસ કહેવાય, પ્રિન્ટેડ યલો પેજીસ, એ સ્વાભાવિક છે કે એ વારે વારે તો પબ્લિશ થઈ ન શકે. એટલે સામાન્ય રીતે એક વર્ષની સાયકલમાં દર વર્ષે વર્ષે એ ડિરેક્ટરી પબ્લિશ થાય, તો એ વર્ષ દરમિયાન જે કંઈ પણ કોઈ નવા લિસ્ટિંગ એમાં અંદર એડ થયા હોય બિઝનેસના, અથવા કોઈના નામ સરનામાં ફેર્યા હોય, કોઈના ફોન નંબર ફેર્યા હોય, તો એમાં અપડેટ થઈ ન શકે. એક વર્ષ સુધી તો જે એક વખત પબ્લિશ થઈ ગયેલું એમને એમ પડ્યું રહે. એટલે ઘણી વખત આઉટડેટેડ ડેટા જે કહેવાય એવો પણ આપણને પ્રિન્ટેડ યલો પેજીસમાંથી મળે. આપણે એમાંથી કોઈકનું નામ ગોતીએ, આપણે એર કન્ડિશનર માટે કોઈનું કામ છે દાખલા તરીકે, અને આપણે એના એર કન્ડિશનર કેટેગરીમાં જઈએ, એમાંથી કોઈ નામ ને ફોન નંબર ગોતીને ત્યાં ફોન કરીએ તો એ ફોન કાં તો કોઈ બીજાનો લાગે અથવા એ ફોન નંબર ત્યારે બંધ થઈ ગયેલો હોય, આવી વસ્તુઓ બની શકે. કેમ કે સામાન્ય રીતે એક એક વર્ષે જ અપડેટ થાય છે. તો આ બધા છે એના અમુક એની મૂળભૂત ખામીઓ રહેલી છે. હવે આ બધી જ ખામીઓ જે છે અને એના સિવાયની પણ અમુક, એ જો ડિજિટલ ફોર્મેટમાં યલો પેજીસની સેવા ઉપલબ્ધ કરવામાં આવે તો આ બધી જ ખામીઓ છે એ એકદમ સરળતાથી મટી જઈ શકે. પણ આવા ફોર્મેટમાં યલો પેજીસ પ્રેઝન્ટ કરવા માટે ઘણો વિચાર માંગી લે, અને જેટલું તમે વધારે વિચારપૂર્વક એનું અમલ એટલે કે ઇમ્પ્લિમેન્ટેશન કરો એટલું વધારે બેનિફિશિયલ પણ નીવડે. તો આ રીચ ઇન્ડિયા ડિજિટલ યલો પેજીસનો અમારો જે કોન્સેપ્ટ છે એ અમે આ વસ્તુઓને ધ્યાનમાં રાખીને કર્યો છે કે પ્રિન્ટેડ યલો પેજીસની જે કાંઈ પણ ખામીઓ, ક્ષતિઓ, ઉણપો, એના વપરાશને લગતી અગવડતાઓ એ બધી જ આની અંદર મટી જાય, અને આખા દેશના વધુમાં વધુ લોકો સુધી આ સેવા આપણે ખૂબ સારી રીતે પહોંચાડી શકીએ, એવા આશયથી આ રીચ ઇન્ડિયા .biz ડિજિટલ યલો પેજીસનો પ્રોજેક્ટ અમે આરંભ કરેલો, અને ઘણા મહિનાઓની મહેનત બાદ આજે આપણે એ સ્ટેજે પહોંચ્યા છીએ કે ઘણા બધા જુદા જુદા ડિજિટલ માધ્યમો દ્વારા રીચ ઇન્ડિયા આપણા દેશના 20 સિટીઝ
જેની અંદર સાંકળી લેવામાં આવ્યા છે અને જેમાં એ 20 સિટીઝના ભેગા થઈને જુદી જુદી કેટેગરીઝમાં અમે લગભગ 2.25 લાખ જેટલા બિઝનેસના લિસ્ટિંગ મૂકી દીધેલા છે. આ બધી સેવાઓ અત્યારે વેબસાઇટના રૂપે પણ ઉપલબ્ધ છે, જે વેબસાઇટ આજે ઓલરેડી ચાલુ છે. એના સિવાય એક બીજી પહેલ અમે આ ક્ષેત્રમાં એવી કરી છે, આ તકે એટલું એક જણાવી દઉં કે વેબસાઇટ ઉપર યલો પેજીસની સેવાઓ આપણા દેશ માટે અમુક સારી ચાલુ છે આજની તારીખમાં પણ. ઓલરેડી અમે એક વધારાની સેવા એની અંદર પ્રોવાઈડ કરીએ છીએ. હવે એક અમે કોઈ પણ ડેસ્કટોપ કે લેપટોપ પીસી હોય આપણું, એના ઉપર ઇન્સ્ટોલ થઈ અને પછી રન થઈ શકે એવી રીતે યલો પેજીસનો સોફ્ટવેર બનાવેલો છે, જે આજ સુધી અમારી જાણમાં હિન્દુસ્તાનમાં કોઈ જગ્યાએ આવી રીતે ઉપલબ્ધ નથી. તમે એક વખત તમારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી દો પછી તમને ઇન્ટરનેટની પણ જરૂર ના પડે, અને ગમે ત્યાં ગમે ત્યારે લેપટોપ હોય તો ફરતા ફરતા, ડેસ્કટોપ પીસી હોય તો એના ઉપર જે તે સિટીના યલો પેજીસની ઇન્ફોર્મેશન છે એ એકદમ ઇઝીલી સીધું સીધું પીસી ઉપરથી સર્ચ થઈ જઈ શકે. તો આ ડિજિટલ યલો પેજીસના ક્ષેત્રમાં એક અમારી પહેલ છે. 20 સિટીઝ ઇન્ડિયામાં અત્યારે આપણે કવર કરી લીધા છે. અને એના પછી આપણે વાત કરીએ તો મોબાઈલ એપ્લિકેશન, મોબાઈલ એપ્લિકેશન વિશે પણ આજે હું અહીંયા ઉપસ્થિત લોકોને કોઈને વિશેષ કહેવાની મારે કોઈ જરૂરિયાત રહેતી નથી. કદાચ મોબાઈલ એપ્લિકેશનનો વધુમાં વધુ ઉપયોગ કરવાવાળા વર્ગ હોય તો એ આપ લોકોનો હશે, કે એ ખૂબ ઉપયોગી પણ નીવડે અને સારી રીતે વાપરી પણ શકીએ. તો એન્ડ્રોઈડ, બ્લેકબેરી, એપલ અને સિમ્બિયન એટલે કે નોકિયાના ફોન ઉપર જે ઓપરેટિંગ સિસ્ટમ ચાલતી હોય છે એ બધા ઉપર ચાલી શકે એવા મોબાઈલ એપ્લિકેશન પણ આપણે રીચ ઇન્ડિયા .biz યલો પેજીસના ડેવલપ કરી લીધા છે અને ટૂંક સમયમાં ડાઉનલોડ માટે પણ અવેલેબલ થઈ જશે. વિન્ડોઝ એપ્લિકેશન જે પીસી પર ચાલી શકે એ અત્યારે પણ સાઇટ ઉપરથી ફ્રી ડાઉનલોડ કરી શકાય છે. આ તકે એક બીજી વાત કરી દઉં કે આ બધી જ એપ્લિકેશન અથવા વેબસાઇટ જે કંઈ પણ કયો એ કોઈ પણ યુઝર માટે વિના મૂલ્યે અવેલેબલ છે. સોફ્ટવેર ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવા માટે આપણે કોઈ પાસેથી એક પણ પૈસાનો ચાર્જ લેતા નથી. મોબાઈલ એપ્લિકેશન પણ ફ્રી જ રહેશે અને વેબસાઇટ તો નિશ્ચિતપણે ફ્રી જ હોય જેને પણ જોઈએ એને માટે. આના સિવાય એક બીજું ખાસ બાબત એ કહેવાની રહે છે કે આ જે 20 સિટીઝ અત્યારે આપણે કવર કરેલા છે ઇન્ડિયાના, એ 20 સિટીના કોઈ પણ બિઝનેસને પોતાનું લિસ્ટિંગ આમાં મૂકવું હોય તો ટોટલી ફ્રી નિઃશુલ્ક લિસ્ટિંગ કરાવવા માટેની ફેસિલિટી પણ આપણી પાસે અવેલેબલ છે. આપણી સાઇટ પર પણ એનું ફોર્મ મૂકેલું છે, જે ફોર્મ ભરીને કોઈ પણ સબમિટ કરી શકે અને એ સબમિટ થયા પછી એ લિસ્ટિંગ ચેક કરી અને એને એપ્રૂવ કરીએ એટલે એ ત્યાં પબ્લિશ થઈ જાય, સોફ્ટવેરમાં પણ એ લિસ્ટિંગ એડ થઈ જાય. એટલે જે અત્યારે આપણે આ 2.25 લાખ જેટલા લિસ્ટિંગ ઇન્ડિયાભરના મૂકેલા છે 20 સિટીઝના એ બધા જ ફ્રી છે. આપણે એમાંથી કોઈ પાસેથી કોઈ ચાર્જિસ હજી સુધી લીધો નથી અને કોઈને એનાથી વધારે જો પોતાના બિઝનેસનું પ્રમોશન અથવા માર્કેટિંગ કરવું હોય તો એને માટે પેઇડ ઓપ્શન્સ ધીમે ધીમે અમે ઉપલબ્ધ કરશું. બાકી બેઝિક યલો પેજીસની જે સેવા છે એ ટોટલી ફ્રી બધા માટે અવેલેબલ રહેશે. તો હમણાં જે આપણે ચર્ચા કરી લીધી, આઈ એમ સોરી ફોર ધ ઇન્ટરપ્શન, કંઈ બેટર હતું તો કે આ ડિજિટલ યલો પેજીસ શું કામ, તો એ ફાસ્ટ છે, એને એક્સેસ કરવું, એને યુઝ કરવું અને સર્ચ કરવું એ પણ ખૂબ સરળ છે, એમાં કોઈ કોસ્ટ જેવી વસ્તુ આવતી નથી, જે નેશન વાઇડ એટલે કે રાષ્ટ્રવ્યાપી અને વિશ્વવ્યાપી રીતે પણ અવેલેબલ થઈ શકે છે. એક બીજું ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ ફોર્મમાં યલો પેજીસનો એક વધારાનો ફાયદો એ છે કે એમાં તમે કોઈ પણ બિઝનેસ વિશેની ખૂબ વધુ માહિતી પણ પ્રોવાઈડ કરી શકીએ આપણે, જે પ્રિન્ટેડ યલો પેજીસમાં સ્થળ સંકોચને લીધે શક્ય નથી હોતું. આપણે પ્રિન્ટેડ યલો પેજીસ જોઈએ ને તો કેટેગરીની નીચે કોઈ કંપનીનું નામ લખ્યું હોય, પછી એના એડ્રેસનો એરિયા લખેલો હોય,
અને એ એરિયા પણ એટલા ટૂંકા શબ્દોમાં લખ્યો હોય કે જ્યારે કોઈ ઉખાણું પૂછતું હોય ને એવું લાગે DRYGRD એવું લખ્યું હોય. રાજકોટમાં આપણે હોટેલની નીચે પ્રિન્ટેડ યલો પેજીસ ખોલી અને ગોતીએ ને એટલે એમાં લખ્યું હોય હોટેલ ઇમ્પિરિયલ પેલેસ DRYGRD 248000 248000 સમજાઈ જાય, આપણું કામ પણ થઈ જ જાય. પણ આપણે માનીએ ને આપણે રાજકોટમાં રહેતા હોય એટલે સૌ એ પણ સમજી જાય કે DRYGRD એટલે ડોક્ટર યાજ્ઞિક રોડ છે. પણ જો રાજકોટથી બહારથી આવેલો કોઈ વ્યક્તિ હોય એ જો ગોતવા માંગતો હોય તો એને ફોન નંબર ઉપરાંત એડ્રેસનો એરિયા પણ જો સારી રીતે જોવા મળે તો એ ઘણો ઉપયોગી થઈ શકે. આ વસ્તુ પ્રિન્ટેડ યલો પેજીસમાં શક્ય નથી બનતી, કેમ કે સ્થળ સંકોચ, જેનાથી આપણે બધા જ ખૂબ સારી રીતે પરિચિત છીએ. ડિજિટલ માધ્યમમાં સ્થળ સંકોચ જેવી કોઈ વસ્તુ આવતી નથી, એટલે આપણે ઘણી વિશેષ માહિતીઓ પણ અંદર પ્રોવાઈડ કરી શકીએ કે જે યુઝરને કે જે કન્ઝ્યુમર છે કોઈ બિઝનેસ વિશે કંઈક ગોતવા માંગે છે તો એને ખૂબ આના કરતાં ઘણી વધારે રીચ માહિતી પણ મળી શકે. એટલે આપણી જે આ બ્રાન્ડ છે ડિજિટલ યલો પેજીસની એ છે રીચ ઇન્ડિયા REACH, પણ એ રીચ પણ છે સાથે સાથે RICH જેને આપણે કહીએ, એ બેયનો આની અંદર સમાવેશ થયેલો છે કે રીચ ઇન્ફોર્મેશન પણ પ્રોવાઈડ કરી શકીએ અને રીચ પણ પ્રોવાઈડ કરી શકીએ, જે રીચ એટલે પહોંચ, કે આની પહોંચ પણ થઈ શકે અને આમાં વધારે મૂલ્યવાન રીતે માહિતી પણ આપણે પ્રોવાઈડ કરી શકીએ. એટલે આ રીતે આપણે જોઈએ તો રીચ ઇન્ડિયા ડિજિટલ યલો પેજીસ છે એ ટેકનોલોજી, માહિતી, વ્યાપાર અને સગવડતા આ બધાનો સંગમ આની અંદર આવી જાય છે. સગવડતા શબ્દ આમાં લખવાનો રહી ગયેલો છે પણ સગવડતા પણ આમાં સાથે સમાવેશ થઈ જાય. હવે આપણે જોઈએ તો આપણે કોઈ પણ જુદા જુદા માધ્યમથી સેકન્ડ્સની અંદર ઇન્ડિયાના 20 શહેરોની માહિતી અત્યારે મેળવી શકીએ છીએ. આ તકે એક બીજી વાત પણ કહી દઉં કે અત્યારે 20 સિટીઝ આપણે કવર કરેલા છે, આવતા 2 મહિનાની અંદર નવા 30 સિટીઝ પણ ઇન્ક્લુડ કરી લેવામાં આવશે, એટલે લગભગ 50 મુખ્ય સિટીઝ સુધી રીચ ઇન્ડિયા ડિજિટલ યલો પેજીસ પહોંચી જશે. અને એના પછીના 3-6 મહિનાના ફેઝમાં અમારો પ્રયાસ એવો રહેશે કે હિન્દુસ્તાનના માત્ર શહેરોની પણ નાના નાના ગામ ગામડા વિશેની માહિતીઓ પણ યલો પેજીસની આની અંદર આવરી લેવામાં આવે, કેમ કે આજની તકે આજની તારીખે ડિજિટલ ટેકનોલોજી એ માત્ર શહેરી વિસ્તારોની અર્બન એરિયાઝની સુધી જ મર્યાદિત છે કે સીમિત છે એવું હવે રહ્યું નથી. આપણને બધાને ખબર છે 2-2 હજાર રૂપિયામાં એન્ડ્રોઇડ વાળા મોબાઈલ ફોન્સ મળે છે જે ગામડે ગામડે લોકો વાપરે છે અને એ લોકો પણ એના દ્વારા બધી ઓનલાઈન સર્વિસીસનો ઉપયોગ પણ કરતા હોય છે, એપ્લિકેશન્સનો પણ ઉપયોગ કરતા હોય છે, ફેસબુક ઉપર પણ હોય છે. રીચ ઇન્ડિયાની આપણી વેબસાઇટ છે, હમણાં હું 2 મિનિટ અહીંયા બતાવીશ, બાકી આપ જ્યારે પોતાની રીતે પણ ગમે ત્યારે જોઈ શકશો. એનું આપણે એક ફેસબુકમાં પેજ બનાવેલું છે સોશિયલ મીડિયાની સાથે કદમ મિલાવવા માટે. એમાં હમણાં એક દિવસ જામજોધપુરથી એક ભાઈ લાઈક કરીને ગયા. હવે આપણને એમ લાગે કે જામજોધપુર અને ફેસબુક આ બે વસ્તુનો સંગમ થોડો વિચારવાની દ્રષ્ટિએ આપણને ડિફિકલ્ટ લાગે, પણ આ વસ્તુ શક્ય છે અને આ થાય છે, આપણે પ્રત્યક્ષ રીતે જોઈ ચૂક્યા છીએ. એટલે આને અનુલક્ષીને આપણે નાના નાના ગામ ગામડાઓના પણ યલો પેજીસ આ પ્રોજેક્ટની નીચે આવરી લેશું જે આવતા 3-6 મહિનામાં ત્યાં સુધી આપણે પહોંચશું.